बधाज गुजरातीओना प्रिय एकदम रू जेवा पोचा अने अंदर थी जाड़ीदार आथा वगरना लाइव ढोकळानी रेसिपी आजे हूँ अहीं तमारी माटे लईने आवी छुं अने तेनी साथे आपणे इंस्टंटली बनती एकदम तीखी चटपटी गार्लिक चटनी बनावीशुं। तो जो तमारा खाटा लाइव ढोकळा बराबर ना बनता होय तो आ वीडियोने स्कीप कर्या वगर एंड सुधी जोजो। आ ढोकळा हूँ 5 व्यक्ति माटे बनावी रही छुं अने फटाफट बनी जाय तेवी रेसिपी छे अने इंग्रेडिएंट्स तो बधा ज आपणा घरमां होय तेवा ज आपणे यूज़ करवाना होय छे। तो फ्रेंड्स, जो तमने वीडियो पसंद आए तो लाइक करी तमारा फ्रेंड्स फेमिली मेम्बर साथे शेर करजो अने आवाज बीजा नवा वीडियोस जोवा माटे अमारी यूट्यूब चैनल ने सब्सक्राइब करी बाजू में आपेलू बेल आइकन प्रेस करजो अने ऑल नोटिफिकेशन प्रेस करजो। तो आ लाइव ढोकळा माटे आपणे अहींया अर्धो कप मगनी मोगर दाळ उमेरीशुं अने त्यारबाद आपणे तेनी अंदर अर्धो कप चणानी दाळ उमेरीशुं। मोगर दाळथी ढोकळा बहु ज सॉफ्ट बनता होय छे अने चणानी दाळथी स्वादिष्ट बनता होय छे। अने फ्रेंड्स, आपणे अहींया बे भाग एटले के एक कप चोखा उमेरीशुं। तमे चोखा कोईपण लई शको छो। मैं अहींया खीचड़िया चोखानो उपयोग कर्यो छे, तेनाथी ढोकळा बहु ज पोचा बनता होय छे। अने अर्धो कप आपणे अहींया अड़दनी दाळ उमेरीशुं। आपणे बधी ज दाळ अर्धो अर्धो कप लीधी छे अने चोखा आपणे एक कप लीधा छे। तमे कोई वाटकीनुं माप लईने पण आ मेजरमेंट फॉलो करी शको छो। हवे आपणे तेने पाणीथी सारी रीते 3-4 वखत धोई लेवानुं छे, એટલે તેની ઉપરનો જે પણ ડસ્ટ હોય તે બધો સાફ થઈ જશે। 4 વખત મેં આને ધોઈ લીધું છે અને હવે આપણે તેની અંદર પાણી ઉમેરી અને આ દાળ અને ચોખાને આપણે પલાળવા માટે રાખીશું। તો 4-5 કલાક માટે આપણે તેને છોડી દઈએ। તો અત્યારે હું તેને ઢાંકીને સાઈડ પર મૂકી દઉં છું। તો 4-5 કલાક થઈ જાય ત્યારબાદ આપણે તેને ચેક કરીશું અને અત્યારે થોડીક ગરમી થોડીક ઠંડી છે એટલે 5 કલાકની અંદર એકદમ સરસથી પલળી ગયા છે। બહુ વધારે ગરમી હશે તો 4 કલાકમાં પણ પલળી જશે અને જો તમારે ઉતાવળ હોય તો તમે થોડુંક નવસેકું પાણી ઉમેરીને પલાળજો એટલે 2 કલાકમાં પણ તે પલળી જશે। બસ દાળ અને ચોખા એકદમ સરસ સોફ્ટ થઈ જવા જોઈએ। બધું પાણી કાઢી આપણે તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીશું। તો પાણી મેં બધું જ કાઢી લીધું છે અને પાણી વગર જ આપણે તેને મિક્સર જારની અંદર ઉમેરીશું। તો જેટલા મેં દાળ ચોખા લીધા હતા તેમાંથી અડધા દાળ ચોખા અત્યારે હું મિક્સર જારની અંદર ઉમેરું છું અને તેની અંદર આપણે અડધો કપ ખાટું દહીં ઉમેરીશું। દહીં મેં ઘરનું જ લીધું છે પણ થોડુંક ખાટું લેવાનું છે એટલે એકદમ સરસ આપણા ઢોકળા તૈયાર થાય। એકદમ પોચા ઢોકળા બનાવવા માટે આપણે જે આ બેટર છે તેને એકદમ સ્મૂથલી ગ્રાઇન્ડ કરવાનું છે, એટલે કે વધારે પડતું કરકરું નથી ગ્રાઇન્ડ કરવાનું। આ રીતે તેની સ્મૂથ પેસ્ટ તૈયાર કરવાની છે। હવે ત્યારબાદ આ બેટરને આપણે એક મોટા બાઉલની અંદર ઉમેરીશું। મેઝરમેન્ટ તમે પરફેક્ટલી ફોલો કરજો એટલે તમારા ઢોકળા એકદમ પ્રોપર બનશે અને સ્વાદિષ્ટ બનશે। લગ્ન પ્રસંગોમાં મળે ને તેવા જ લાઈટ ઢોકળા બનશે। બાકીના દાળ ચોખા પણ મેં અત્યારે મિક્સરમાં ઉમેરી લીધા છે અને તેની અંદર પણ આપણે અડધો કપ ખાટું દહીં ઉમેરીશું। તો મેં જેટલા દાળ ચોખાનો ઉપયોગ કર્યો છે તેની અંદર ટોટલ 1 કપ ખાટા દહીંનો ઉપયોગ કર્યો છે। અહીંયા આપણે આથો નથી લાવવાનો એટલે દહીં થોડું ખાટું ઉમેરીશું તો ઢોકળા વધારે સ્વાદિષ્ટ બનશે। 1/2 ચમચી આપણે તેમાં હળદર પાવડર ઉમેરીશું અને ત્યારબાદ 1/2 નાની ચમચી આપણે મીઠું ઉમેરીશું। મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકો છો। ત્યારબાદ 2 ચમચી આપણે આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું। અહીંયા તમે જેટલું તીખું ખાતા હોય તે પ્રમાણે તમે મરચાં ઉમેરી શકો છો। લસણ ઉમેરવું હોય તો લસણ પણ ઉમેરી શકાય છે, પણ લગ્ન પ્રસંગમાં મળતા લાઈવ ઢોકળામાં લસણ નથી ઉમેરવામાં આવતી। ત્યારબાદ 2 ચમચી આપણે તેમાં લીંબુનો રસ ઉમેરીશું અને 3 ચમચી આપણે તેની અંદર તેલ ઉમેરીશું। તેલ ઉમેરવાથી ઢોકળા એકદમ સરસ સોફ્ટ થાય છે અને લીંબુના રસથી તે ઇન્સ્ટન્ટલી ફરમેન્ટ થશે। હવે આપણે આ બધું બરાબર મિક્સ કરી લેવાનું છે। મેં થોડુંક પાણી લીધું છે અને જરૂરિયાત પૂરતું આપણે તેની અંદર પાણી ઉમેરીશું। બેટર અત્યારે થીક છે એટલે આપણે થોડું થોડું પાણી ઉમેરી તેને મિક્સ કરતા જઈશું। બેટરની કન્સિસ્ટન્સી વધારે પતલી ના થાય એટલા માટે જ આપણે તેની અંદર થોડું થોડું પાણી ઉમેરી અને તેને મિક્સ કરી લઈશું। બેટરને થોડું પતલું કરવા માટે મેં અહીંયા 1/2 કપથી થોડાક વધારે પાણીનો ઉપયોગ કર્યો છે અને તમે તેની કન્સિસ્ટન્સી જોઈ શકો છો। તો ઢોકળા માટે એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી છે। હવે આ બેટરમાંથી આપણે 2 ભાગ કરી લઈએ એટલે અડધું બેટર હું અત્યારે બીજા બાઉલની અંદર કાઢી લઉં છું।
ઢોકળાની અંદર આપણે ઈનો અથવા સોડા જે ઉમેરીએ તે અડધા બેટરમાં જ ઉમેરવાનું છે, એટલે આપણે જ્યારે પણ જેટલા ઢોકળાને સ્ટીમ કરવાના હોય એટલા બેટરમાં જ આપણે ઈનો અથવા સોડા ઉમેરવાની છે. તો અડધા બેટરની અંદર મેં અત્યારે એક પેકેટ ઈનો ઉમેર્યો છે અને તેને આપણે આ રીતે બરાબર મિક્સ કરી લઈશું. તો આટલા બેટરમાંથી આપણી એક થાળી એકદમ સરસ રીતે તૈયાર થશે અને તેના માટે મેં અહીંયા ઘરની જ એક થાળી લીધી છે અને તેને આપણે આ રીતે ઓઇલ લગાવી લેવાનું છે. હું અહીંયા ઢોકળા થોડાક જાડા બનાવી રહી છું એટલે મેં થાળીનો ઉપયોગ કર્યો છે. જે તમે સ્ટીમરની અંદર પ્લેટ આવે છે તેનો ઉપયોગ કરીને પણ લાઈવ ઢોકળા બનાવી શકો છો, તેની અંદર થોડાક તે પતલા એવા બનશે. હવે બેટર આપણે થાળીમાં ઉમેરી લીધું છે અને તેની ઉપર આપણે લાલ મરચાંનો પાવડર સ્પ્રિંકલ કરીશું અને ત્યારબાદ આ થાળીને આપણે સ્ટીમરમાં મૂકી દઈશું. તો સ્ટીમરમાં મેં પહેલેથી જ પાણીને ગરમ કરવા મૂકી દીધું હતું અને તેની અંદર આપણે આ થાળીને આ રીતે સેટ કરવાની છે. હવે ઢાંકીને આપણે તેને 20 મિનિટ માટે ફૂલ ફ્લેમ ઉપર સ્ટીમ કરીશું. ત્યાં સુધી આપણે લસણની ચટણી પણ બનાવી લઈએ. તો મેં અહીંયા 1/3 કપ લસણ લીધું છે અને તેની અંદર આપણે 2 ચમચી લાલ મરચાંનો પાવડર ઉમેરીશું અને 2 ચમચી આપણે તેની અંદર કાશ્મીરી લાલ મરચાંનો પાવડર ઉમેરીશું. લસણની આ ચટણી એકદમ તીખી, ચટપટી અને લાલ કલરની હોય છે, એટલા માટે બંને મરચાંનો ઉપયોગ કર્યો છે. 1 ચમચી આપણે તેમાં મીઠું ઉમેરીશું અને બધું આપણે બરાબર આ રીતે ગ્રાઇન્ડ કરી લઈએ. તો એકદમ સ્મૂથ પેસ્ટ આપણે તેની તૈયાર કરવાની છે. લસણની આ કોરી ચટણી થેપલા સાથે પણ બહુ સરસ લાગે છે, એટલે એકવાર ટ્રાય કરજો. અને અત્યારે આ ચટણીને આપણે થોડીક લિક્વિડ બનાવીશું, તો તેના માટે 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરવા મૂકીએ. ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર રાખીશું અને ચટણી આપણે તેની અંદર ઉમેરી લઈએ અને 2 થી 3 મિનિટ માટે આપણે તેને સારી રીતે મિક્સ કરી અને સૌતે કરી લેવાનું છે. તો 2-3 મિનિટમાં જ તેની અંદરનું જે તેલ છે તે બધું છૂટું પડવા લાગશે. ચટણી મસાલો બળે નહીં તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને 1/3 કપ આપણે તેની અંદર દહીં ઉમેરીશું અને 1/3 કપ જેટલું આપણે તેમાં પાણી ઉમેરીશું અને હવે આપણે એ બધું બરાબર મિક્સ કરી લઈએ. ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર જ રાખીશું અને હવે આ ચટણીને આપણે કૂક કરી લઈએ જ્યાં સુધી તેમાંથી બધું જ તેલ છૂટું ના પડી જાય. આ ચટણી બનાવવામાં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે મસાલો બળવો ના જોઈએ, નહીં તો ચટણીનો કલર પણ ખરાબ થઈ જશે અને તેનો સ્વાદ પણ બગડી જશે. તો ધીમા તાપે મેં અહીંયા ચટણીને 2 થી 3 મિનિટ માટે કૂક કરી લીધી છે. તમે જોઈ શકો છો કે તેલ બધું જ છૂટું પડી ગયું છે અને બહુ જ સરસ તેનો કલર પણ આવી ગયો છે. ચટણી આપણી કૂક થઈ ગઈ છે, તો તેને મેં એક બાઉલની અંદર કાઢી લીધી છે. તો આ ઇન્સ્ટન્ટલી બનતી ગાર્લિક ચટણીની રેસીપી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો. તો ફ્રેન્ડ્સ, અહીંયા 20 મિનિટ થઈ ગઈ છે અને આપણે ચેક કરી લઈએ. આપણા ઢોકળા એકદમ સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે. અહીંયા ઢોકળા બરાબર સ્ટીમ થયા છે કે નહીં તે ચેક કરવા માટે હું ટૂથપીકનો ઉપયોગ કરી રહી છું. તમે છરીની મદદથી પણ કરી શકો છો. તો બહુ જ સરસ રીતે આપણા ઢોકળા કૂક થઈ ગયા છે. થોડુંક પાણી છે ઉપરથી વરાળનું, તો આ રીતે ખુલ્લું રાખીને આપણે તેને બીજી 2-3 મિનિટ માટે થવા દઈશું, એટલે વરાળનું પાણી પણ સુકાઈ જશે. તો આપણા ઢોકળા તૈયાર થઈ જાય એટલે આપણે તેને સ્ટીમરમાંથી બહાર કાઢીશું અને ગરમ ગરમ હોય ત્યારે જ તેની ઉપર આપણે 2 થી 3 ચમચી જેટલું સિંગ તેલ ઉમેરીશું અને કાચું સિંગ તેલ જ લેવાનું છે. આ ઢોકળા સાથે સિંગ તેલનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે અને કાચા સિંગ તેલને જ આપણે આ રીતે ઉમેરી અને બ્રશની મદદથી બધી બાજુ સ્પ્રેડ કરી લઈશું. ત્યારબાદ આપણે તેની ઉપર થોડાક લીલા ધાણા ગાર્નિશ કરીશું. ઢોકળા થોડાક ઠંડા થાય એટલે આપણે તેને છરીની મદદથી કટ કરી લઈએ. તો તમે જોઈ શકો છો બહુ જ ટેસ્ટી એવા આપણા આ ખાટા લાઈવ ઢોકળા બન્યા છે અને એ પણ આથા વગરના. તમારે જે સાઈઝના તેમાં કટ લગાવવા હોય તે તમે લગાવી શકો છો. તો એક પીસ હું તમને અહીંયા કાઢીને બતાવું છું. જોઈ શકો છો કેટલી સરસ તેમાં જાળી પડી છે. આ ઢોકળા તીખી ગાર્લિક ચટણી સાથે બહુ જ સ્વાદિષ્ટ લાગે છે, એટલે હું તેની સાથે તેને સર્વ કરું છું. અને જો તમારે લાલ ચટણી ના ખાવી હોય તો તમે તેને સિંગ તેલ સાથે પણ સર્વ કરી શકો છો. તેની સાથે પણ તેનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. તો એકદમ સોફ્ટ અને પોચા આથા વગરના આ લાઈવ ઢોકળાની રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો. એકવાર ટ્રાય કરજો અને તમારા અનુભવ અમારી સાથે શેર કરજો. કોઈ પ્રશ્ન હોય તો પણ તમે મને કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. ફ્રેન્ડ્સ, વિડીયો ગમ્યો હોય, રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો.
जो आ वीडियो तमे मारा यूट्यूब चैनल पर जोई रहा हो तो यूट्यूब चैनल ने सब्सक्राइब करी बाजू में आपेलू बेल आइकन प्रेस करजो। अने जो तमे आ वीडियो मारा फेसबुक पेज पर जोई रहा हो तो मारा फेसबुक पेज ने फॉलो करी बाजू में आपेलू बेल आइकन प्रेस करजो अने ऑल नोटिफिकेशन पर प्रेस करजो जेथी करीने नवा नवा वीडियोस ना बधा ज नोटिफिकेशन्स तमारी पासे पहला पहुंची जाए। फरीथी मळीशुं एक नवी रेसिपी साथे। त्यां सुधी तमने बधाने मारा जय श्री कृष्ण।